આ તરફ ભરૂચ પાસેથી પસાર થતા એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવનાર ખેડૂતોને યોગ્ય વળતર મળે એ માટે સાંસદ મનસુખ વસાવાએ સરકાર સામે રજૂઆત કરી છે। છેલ્લા ઘણા સમયથી ખેડૂતો એક્સપ્રેસ વેમાં જમીન સંપાદન મુદ્દે આંદોલન કરી રહ્યા છે। હાલ તો 1500 જેટલા અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર મળે અને એક જંત્રીનો ભાવ મળે તે માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। જે બાબતે ભરૂચના 3 ધારાસભ્ય અને સાંસદ તેમજ કલેક્ટર વચ્ચે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ખેડૂતોને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ખેડૂત આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। મુંબઈ એક્સપ્રેસ હાઈવે તથા અન્ય મોટા પ્રોજેક્ટોમાં ગુજરાતના ઘણા બધા જિલ્લામાં ખેડૂતોની જમીન સંપાદન થાય છે। દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી આ બધા જિલ્લામાં ખેડૂતોની માંગણી મુજબ એમને વળતર મળી ગયું છે। હવે ભરૂચ જિલ્લા અને વડોદરા જિલ્લાના ખેડૂતો પણ એ જ પ્રકારની માંગણી કરે છે કે જે પ્રકારે સુરત, વલસાડ, નવસારીના ખેડૂતોને જે ભાવ મળ્યો છે એ જ રીતના ભરૂચ જિલ્લા અને વડોદરા જિલ્લાને પણ મળ્યો છે અને બાકીના જિલ્લાના લોકો પણ આ જ પ્રકારની માંગણી કરે છે। ભરૂચ જિલ્લાના 3 તાલુકાના ધારાસભ્યશ્રીઓ અને લોકસભાના સભ્યશ્રી અને કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં આજે વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેની ચર્ચામાં ભાગ લીધો હતો અને એના અંદર એક એમિકેબલ સોલ્યુશન તરફ આગળ વધવાની જે પ્રક્રિયાના ભાગરૂપે છે એમાં એવરેજ 900 રૂપિયા જે 3 જિલ્લાને મળ્યું છે એની અમે માંગણી નથી કરતા, પણ 600 રૂપિયાની આજુબાજુનું વળતર દરેક જિલ્લાના ગામડાઓના વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેમાં અસરગ્રસ્ત ખેડૂતોને મળવું જોઈએ એ પ્રકારની માંગણી સાથે કલેક્ટર સાહેબે પણ સહમતિ દર્શાવી છે।